મિત્રો તમે પણ આવનારી બિનસચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તો પાંચ જાન્યુઆરીથી અન એકેડમી પર ફાસ્ટ ટ્રેક રિવિઝન બેસ સ્ટાર્ટ થઈ ગયેલી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જ્યાં પણ કોડ માંગે ત્યાં આપણો ડીડી ટેન કોડ યુઝ કરી શકો છો એના સિવાય જો તમે આવનારી પંચાયત વિભાગની તૈયારી કરતા હોય ક્લાસ રી માટે તો સંપૂર્ણ કરીને એક નવી બેસ સ્ટાર્ટ થવા જઈ રહી છે આઠ જાન્યુઆરીથી જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોડ આપણો ડીડી ટેન કોડ યુઝ કરશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી હશે એના સિવાય ફ્રી ટેસ્ટ અને પ્લસ ટેસ્ટનું પણ અનએેડમી પર આયોજન કરવામાં આવતું છે તમે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સ્કોલરશિપ ટેસ્ટ પણ તમે જોડાઈ અને આપણો ડીન કોડ યુઝ કરવાનો રહેશે એના સિવાય પર પ્લસ સબસ્ક્રિપ્શન લો તો આ બધા બેનિફિટ્સ તમને મળી રહ્યા છે હવે પ્રાઇસની વાત કરીએ અત્યારે હાલ કેલી લેટેસ્ટ પ્રાઇસ શું ચાલી રહી છે તો તમે જોઈ શકો છો આપણો ડીડી ટેન કોડ યુઝ કરો છો તો આ પ્રમાણેની પ્રાઇસ આપેલી છે વન મંથનું સબસ્ક્રિપ્શન લો છો તો આ પ્રેસ છે અને ચોવીસ મહિનાનું સબસ્ક્રિપ્શન જો લો છો તો આ પ્રમાણેની પ્રાઇસ મળ પર તમને સબસ્ક્રિપ્શન મળી છે પ્લસ ઓકે હવે આપણો ડીડી ટેન કોડ યુઝ કરવાનો છે દસ ટકાના ડિસ્કાઉન્ટ માટે એના સિવાય તમને વાત કરી લઉં કે અ ફ્રીમાં તમે અનેકડમીની એપ યુઝ કરવા માંગતો હોય તો પ્લે સ્ટોર પરથી તમારે અનેકડમીની એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ફ્રી સ્પેશિયલ ક્લાસ જોઈ શકો છો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી નવા વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે જીપી જીપીએસએસબીએ જે વિસ્તરણ અધિકારી જે એગ્રીકલ્ચરમાં એક્સટેન્શન ઓફિસરની જે જાહેરાત કરી છે એના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે આના માટે કોણ ફોર્મ ભરી શકે છે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે એક્ઝામ પેટર્ન શું છે સિલેબસ શું આપેલો છે એન્ડ બીજું કે આનું સિલેક્શન પ્રોસેસ શું છે કેવી રીતે તમારું સિલેક્શન થાય છે સીપીટી એક્ઝામ હોય છે વગેરે વગેરે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો એન્ડ આવા જ પ્રકારના વિડીયોઝ માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જો આપણી ચેનલ પર નવા હોય તો ઓકે તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે વિસ્તરણ અધિકારી ખેતી વિભાગમાં એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે તમે એડવર્ટાઇઝ નંબર પર તમે જોઈ શકો છો ઓકે આના ઓલરેડી ઓનલાઈન ફોર્મ ભરાના શરૂ થઈ ગયેલા છે અગિયાર જાન્યુઆરી બે હજાર બાવીસથી ફોર્મ ભરાના શરૂ થઈ ગયા છે જેની લાસ્ટ લાસ્ટ ડેટ આપેલી છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસ પરંતુ ફોર્મ ભરતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આના માટે કોણ ઓનલાઈન અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે એ જ ક્રાઇટેરિયા શું આપેલી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું ઓકે કેટલી વેકેન્સી આવેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે એક્સટેન્સ ઓફિસરમાં જે ટોટલ વેકેન્સી આવેલી છે એ પંદર વેકેન્સી આવેલી છે અહીંયા કેટેગરી પ્રમાણે તમે જગ્યા પણ જોઈ શકો છો કે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં કેટલી વેકેન્સી આવેલી છે ઇડબ્લ્યુએસમાં કેટલી વેકેન્સી આવેલી છે એસસીબીસીમાં કેટલી એસસી એસટીમાં કેટલી વેકેન્સી આવેલી છે સંપૂર્ણ માહિતી તમે વિડીયોના પોસ્ટ કરી અને વાંચી શકો છો બરાબર હવે અહીંયા મિત્રો એસસી એસટીમાં વેકેન્સી નથી તો એસસી એસટીના કેન્ડિડેટ્સ ફોર્મ નહીં ભરી શકે એવું નથી હોતું મિત્રો તમે ફોર્મ ભરી શકો છો અને જે જનરલ કેટેગરીની જે સીટ હોય છે એના પ્રમાણે તમે સિલેક્શન મેળવી શકો છો બરાબર તો જરૂરી ફોર્મ ભરી શકો છો એસસી એસટી કેન્ડિડેટ પણ આના માટે ઇલિજિબલ છે ફોર્મ ભરી શકાય છે હવે આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાત વિશે એ જ ક્રાઇટેરિયા વિશે જેથી કરીને તમે ફોર્મ ભરતા પહેલાં તમને ખ્યાલ હોય કે કોણ આના માટે ઇલિજિબલ છે આપણે ફોર્મ ભરી શકાય કે નહીં ઓકે તો આપણે શૈક્ષણિક લાયકાત તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે એક્સ્ટેન્શન ઓફિસર છે એના માટેની જે શૈક્ષણિક લાયકાત આપેલી છે એ શું આપેલી છે તો સૌથી પહેલાં તો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ એગ્રીકલ્ચર માંથી તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોય અથવા તો જો તમે એગ્રીકલ્ચરમાંથી નથી પૂર્ણ કરે તો તમે હોર્ટીકલ્ચરમાંથી તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ જો આ બંનેમાંથી કોઈ પણ એકમાંથી તમે ગ્રેજ્યુએટ હોવ તો તમે આના માટે ઇલિજિબલ જોબ ફોર્મ ભરી શકો છો બીજું કે આમાં બેઝિક નોલેજ માંગેલું છે કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ જે કહેવાય કે ગુજરાતી અને હિન્દીનું નોલેજ પણ હોવું જોઈએ હવે કોમ્પ્યુટર જે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર માગેલું છે એને લઈને ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે આપણે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ જરૂરી છે કે નહીં જો મિત્રો ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં તમે કોઈ પણ એક ધોરણ દસ અથવા ધોરણ બારમાં પણ એકમાં તમે કોમ્પ્યુટર વિષય સાથે બોર્ડની એક્ઝામ ક્લિયર કરી હોય તો તમે ફોર્મ ભરી શકો છો તમારે ત્રિપલ સીના સર્ટિફિકેટની જરૂર રહેતી નથી વહી વયમર્યાદાની વાત કરીએ કે કેટલી ઉંમર માગેલી છે તો તમે યા જોઈ શકો છો મિનિમમ તમારે એકવીસ વર્ષ હોય છે અને મેક્સિમમ છત્રીસ વર્ષથી વધારે તમારી ઉંમર ન હોવી જોઈએ બરાબર છત્રીસ વર્ષથી વધારે તમારી ઉંમર ના હોવી જોઈએ અને એ જ તમને કેટેગરી પ્રમાણે જે એ જ રિલેક્સેન મળે છે એ એ જ રિલેક્શન પણ મળી હશે તમે વિડીયોને પોસ્ટ કરી અને જોઈ શકો છો કઈ કેટેગરીના કેટલું કેટલું રિલેક્સેશન મળે છે એ ઉંમરમાં ઓકે હવે આપણે સિલેબસ અને એક્ઝામ પેટર્ન વિશે વાત કરીશું કે એક્ઝામ પેટર્ન કઈ રીતનું હોય છે એના વિશે આપણે વાત કરીએ એની પહેલા સૌથી આપણે પગાર ધોરણ જોઈએ કે આમાં સેલેરી કેટલી મળે છે તો એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પ્રથમ પ્રથમ પાંચ વર્ષ માટે તમને એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી નિમણૂક આપવામાં આવશે અને પછી પાંચ વર્ષ પછી તમારી સેલેરી વધી શકે છે ઓકે તો ખૂબ સારું સ્ટાર્ટિંગ સેલેરી આટલી સેલરી મળતી હોય તો ખૂબ જ સારું કહેવાય જે જીપીએસએસ બીની જે રિક્રુટમેન્ટ અત્યારની આવે છે જોવા જઈએ તો તમામે તમામ ભરતી માટે સેલેરી ખૂબ સારી આપેલી છે અને એમાં સીપીટી એક્ઝામ પણ નથી હોતી એક જ સિંગલ એક્ઝામ હોય છે બરાબર એ પણ તમને બતાવી દો કે જે તમારું સિલેક્શન પ્રોસેસ છે એ કઈ ટાઈપનો હોય છે પરીક્ષાની ફીઝની વાત કરીએ કે પરીક્ષાની ફી કેટલી માગણી છે તો તમે જોઈ શકો હન્ડ્રેડ રૂપીસ પ્લસ પોસ્ટલ ચાર્જ રાખેલો છે બરાબર ઓકે ઇલિજિબ જે લોકો ઇલિજિબલ હોય ને ફોર્મ ભરવું હોય તો ઓજસની વેબસાઇટ આપેલી છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો હવે આપણે વાત કરીશું લેખિત પરીક્ષા અને જે તમારું કે સિલેક્શન પ્રોસેસ હોય છે કયા કયા સ્ટેજમાંથી તમારે પસાર થવાનો છે તો આમાં માત્ર એક જ સિંગલ એક્ઝામ હોય છે તમે અહીંયા જોઈ શકો છો ફક્ત એક લેખિત પરીક્ષા હોય છે અને એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે અને ખૂબ જ સારી સેલેરી મળતી હોય છે બરાબર ઓકે હવે જે એક્સટેન્શન ઓફિસર છે એમાં કયા કયા સિલેબસમાં કયા કયા સબ્જેક્ટ્સ આપેલા છે તમે જોઈ શકો છો સિલેબસમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ આપેલું છે જી કે અને જી આપેલું છે હવે એ થર્ટી ફાઇવ માર્ક્સમાં છે જેનું મી એક્ઝામનું મીડિયમ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી રહેશે અને જે તમને સમય મળે છે ટોટલ ટોટલ એકસો પચાસ માર્ક્સમાં તમારું પેપર છે અને તમને ન્યૂ મિનિટનો તમને સમય મળતો હોય છે ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સમાં પૂછાય છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર વીસ માર્ક્સમાં પૂછાય છે અને જે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના સંબંધિત તમને પંચોતેર માર્ક્સો પૂછાય છે એટલે કે એગ્રીકલ્ચર સંબંધિત અથવા તો હોર્ટિકલ્ચર સંબંધિત તમને પ્રશ્નો જોવા મળી શકે છે ખેતી સંબંધિત બરાબર તો એ પ્રશ્નોની એવી રીતે તૈયારી કરવાની રહેશે અને એ પ્રમાણેનું સેવન્ટી ફાઇવ માર્ક્સનું જે કહેવાય વેટેજ ધરાવે છે ઓકે હવે જીકે અને જીએનો જે સિલેબસ આપેલો છે એ એકદમ ડિટેલમાં અહીંયા તમે જોઈ શકો આ અગિયાર અગિયાર ટોપિક કરી લો એટલે તમે જે જીકે અને જીએ છે એ તમારું થર્ટી ફાઇવ માર્ક્સમાં છે એ કવર થઈ જશે હવે આ જે જીકે અને જીએ આપેલું છે એ કેવી રીતે આપણે તૈયાર કરવું જોઈએ કઈ બુકમાંથી આપણે તૈયાર કરીએ કે જેથી કરીને આ બધે બધા ટોપિક્સ કવર થઈ જાય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે અક્ષર જી કે બુકની પીડીએફ આપેલી છે એ બુક તમે પીડીએફ છે એ તમે ક્લિયર કરી લો વાંચી લો તો એમાંથી તમારા મોસ્ટ ઓફ ધી આ બધા ટોપિક કવર થઈ જાય છે એ બુકમાં ઓકે તો અક્ષર જે કુકની પીડીએફ તમે કોમેન્ટ પિન કરી દઈશ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત સ્ટડીઝ નામથી એ ટેલિગ્રામ ચેનલ સર્ચ કરી અને તમે જોઈન કરી શકો છો આપણી ટેલિગ્રામ ચેનલને અને ત્યાંથી જ આપણે પીડીએફ પણ મેળવી શકો છો હવે આમાં બીજી કોઈ સીપીટી એક્ઝામ નથી હોતી ઘણા બધા લોકોને ઘણા બધા લોકોને વિશ્વાસ નથી હોતો કે આમાં એક જ એક્ઝામ હોય છે તો મિત્રો હા આમાં એક જ એક્ઝામ હોય છે એક જ તમારી એક રિટર્ન એક્ઝામ લેવામાં આવતી હોય છે વન ફિફ્ટી માર્ક્સની અને એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે તો આ પ્રમાણેની સિલેક્શન પ્રોસેસ અને સિલેબસ હતો જો તમે વિડીયો જરૂરથી લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો ઓકે